ગુડ મોર્નિંગ આજના લેક્ચરમાં આપણે ધોરણ દસ ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યા સ્વાધ્યાય એક પોઈન્ટ એક પ્રશ્ન નંબર એકનો દાખલા નંબર બે એકસો છન્નું અને આડત્રીસ હજાર બસો વીસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને રકમ આપી છે એકસો છન્નું અને રકમનો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ગુસ્સા શોધવાનો છે તો ગુસ્સા વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતના શોધીશું તો એ બરાબર બી ક્યુ પ્લસ આર આ સૂત્રની મદદથી આપણે શું કરી શકીએ તો ગુસ્સા શોધી શકીએ ગુસ્સા શોધવા માટે આપણે સૌપ્રથમ કઈ રીતના ગણશું તો આ જે તમને એકસો છન્નું અને આડત્રીસ હજાર બસો વીસ આપેલા છે આમાંથી આપણે સૌ પ્રથમ મોટી સંખ્યા આગળ લખવાની એટલે કે વીસ બરાબર નાની સંખ્યા જે છે એ પાછળ લખવાની એટલે કે એકસો ને છન્નું આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખી દેવાનું કોઈ પણ તમને યુકુલિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસ્સા શોધો આવો દાખલો આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે જે તમને સંખ્યા અથવા અંક આપેલા હોય એમાંથી તમારી જે મોટી સંખ્યા હોય એને આપણે જવાબની અંદર શરૂઆતમાં આગળ લખવાની ને બરાબર કરી નાની સંખ્યાને આપણે ક્યાં લખવાની પાછળ લખવાની હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું તો આ એકસો છન્નું છે આનો આપણે ગુણાકાર કરીશું આનો ગુણાકાર આપણે એ સંખ્યા સાથે કરવાનો કે જેથી કરીને તમારે તો આડત્રીસ હજાર બસો વીસ આવે અને જો એક આડત્રીસ હજાર બસો વીસ ના આવે તો એનાથી થોડી નજીકની એટલે કે થોડી નાની સંખ્યા આવે એ રીતના આપણે ગુણાકાર કરવાનો તો આપણે એકસો છન્નુંનો તમે કોની સાથે ગુણાકાર કરશો તો તમારે આડત્રીસ હજાર બસો વીસ આવે અથવા તો આડત્રીસ હજાર બસો વીસ ન આવે કોઈ ગુણાકારમાં તો પછી તમારે એની નજીકની સંખ્યા નો ગુણાકાર કરવાનો અને જે ખૂટતા જે ઉમેરો ત્યારે આડત્રીસ હજાર બસો વીસ થતા તો જે વધારાના છે વધતા કરીને તમારે લખવાના દાખલા તરીકે સત્તર આપેલા હોય આપણને અને અહીંયા સત્તર આપેલા હોય અને અહીંયા તમને આપેલા હોય પાંચ તો ના ઘડી એમાં ક્યારે સત્તર આવવાના નથી તો શું કરવાનું આપણે પાંચ તારી પંદર કરવાના તો એ બે બાકી રહ્યા ને તો વત્તા કરીને બે કરવાના એટલે આ બાજુ સત્તર હોય આ બાજુ પાંચ હોય તો પાંચ તારીખ પંદર અને વત્તા બે કરવાના અને જો તમને અહીંયા પાંચ આપેલા અને અહીંયા દસ આપેલા તો આપણે શું કરવાનું પાંચ દુ દસ વત્તા જીરો બરાબર એટલે આપણે અહીંયા આડત્રીસ હજાર બસો વીસ આપેલા છે મોટી સંખ્યા નાની સંખ્યા આપણે પાછળ લખી હવે વિદ્યાર્થી મિત્રો આપણે એકસો છન્નુંનો એવી કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરીશું જેથી કરીને આપણે કાતો આડત્રીસ હજાર બસો વીસ આવે કાતો એનાથી થોડી સંખ્યા નાની આવે તો આપણે એકસો છન્નુંનો એકસો પંચાણું સાથે તમે ગુણાકાર કરો ને વિદ્યાર્થી મિત્રો તો તમારો જવાબ આડત્રીસ હજાર બસો વીસ આવશે જવાબ તો તમારો આવી ગયો આનો ગુણાકાર આટલો થાય તો પાછળ આપણે વધતા કરીને જીરો ના ચા ન ચાલે તો ન ચાલે પાછળ કમ્પલસરી કશું જ ન હોય તમારો ભલે જવાબ આવી જતો પણ પાછળ જીરો મૂકવાનો એટલે વિદ્યાર્થી મિત્રો આપણો આમાંથી જવાબ કયો થશે તો તમને ગુસા શોધવાનું કીધું છે માટે ગુસ્સા કોનો તો એકસો છન્નું અને આડત્રીસ બસો વીસ આનો ગુસ્સા કયો થશે અત્યાર સુધીના જે આગળનો દાખલો હતો એમાં આપણે જોતા હતા કે જીરોની ઉપરની સંખ્યા એ આપણો ગુસ્સા થાય પરંતુ આપણે ત્યાં એક જ સ્ટેપમાં જવાબ આવી જાય છે તો આ એકસો પંચાણું છે બરાબર આની આગળની સંખ્યા એટલે કે નાની જ સંખ્યા કઈ છે એકસો છન્નું એટલે આપણો ગુસ્સા જે છે એ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો આપણો ગુસ્સા થશે એકસો છન્નું તો વિદ્યાર્થી મિત્રો આપણો આ થયો જવાબ અને આ જે સંખ્યા મળી એ આપણને સૂત્ર પ્રમાણે મળી એ બરાબર બીક્યુ પ્લસ આર બીક્યુ એટલે ગુણાકારનો સંબંધ નો મળી ગયો પ્લસ આર એટલે કે સેસ આપણને ઝીરો મળી તો વિદ્યાર્થી મિત્રો આપણો આ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ગુસ્સા શોધો તો અહીંયા આપણો આ સ્વાધ્ય એક પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એકનો બીજો દાખલો અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ દાખલાની ગણતરી શીખીશું